અપાય ચાના નહી ના ના આટલો કટકો તો ભાવ એવું ઓવે એ હમણાં મેં સાપરા સાપરા ના મેં એ ભાવેશ 2000 અભિકાર એક શબ્દ નહી બોલ્યો બલ્લુ હા ના બોલ્યો પણ તારા થાપ તો ના છોડા કી ખાય પછી એ ભાઉ અમારી જવાબ આલો પૈસા ની લેવડ દેવડ તો એકબીજા ની જરૂર પડતી જ હોય વાત કરો છી બલ્લુ કાલે તમારા આટલી વાતમાં તો ચેવડો મોટો કજ્જો થઈને રહ્યો હતો કારણ એ અભિકાર મને થાપ છોડી તે અભિકાર ના ડોહવા ના છોડી અને પછી આમાંથી મારા હરિભાઈ ને માથાકૂટ થઈ ભયંકર ઝઘડો થઈ જતો બોલ ફૂમતે કાકા વાઘુજી ને થાપો છોડી ઓય છોડી જ પડી કે ભાઈ બોલ બોલ કરી તો એમને વાઘુજી કોઈ ના બોલ્યા એટલે વાઘુજી તો ભીધેલા હતા એટલે આટલી મોટી મેટલ થઈ મને કોઈ ખબર ના પડી તક એટલે પતા તમે ઓર રાખો તાણે મગજ જોવે મગજ છે મગજ તો નહી જ નહીં હવે કોઈ દાડો પૈસા નહીં માગું તાર જોડે અરે એવું ના હોય તમે તાર લેવર દેવર રાખવાની પૈસા ની તો ભાઈ એકબીજા ની ગરજ તો પડવાની તો ચો ગરજ પડે એવું રાખે છે પાઉ એક વાત કહું આવી રીતના કોઈનાથી વ્યવહાર ના બગાડો અને કોઈ દાડો મોટું ના થઈ દઉં વાત કરો છી આ તારા જોડે રૂપિયા છે ને કાલે એના જોડે 80 રૂપિયા ક્ષેત્ર બાગુજી ચો તૈયાર ફક્તા ફક્તા હમણાં પેલા ભૂપજી ને ડખો છો ને કોક કે તમારા ઘેર સમાચાર રાખ્યું તું તો પેલા ફૂમતાજી તમે 2-3 નથી થાપો છોડી તો ફૂમતાજી છોડી દેવી દીધું અમે કરવું પડે કે તમે થાપો છોડી તમારી વાતો કુણ આપણે આખા ગામ માં બનાવવાની વાતો મેલો કેવા સોના મને બાપુજી નરવા થાય થોડો ખાડો કરવાનો છે એટલે પણ કને કિંમત કરી 1,00,000 રૂપિયા ની આબરૂ તમારે છે એવી કેમ અમે મોણા નહી અમારી આબરૂ ના હોય આ ડાબડી મૂઢો હમણાં સમાધાન ચાલતું તું ડખો તમારો હતો મારે કોઈ લેવા દેવા હતું હોય ના તો પછી એ ડાબડે મૂઢે મને કેમ થાપો મારી એ તો પણ તમારું કામ હાથમાં બોલવું પડે એટલે અમારે ઘેર આયા અમારે નહીં બોલવાનું પેલા સમાધાન માં તમને ખબર નહીં પડતી તો ચો બોલવાના આવે છે એટલે અમને સમાધાન માં ખબર નહીં પડતી
તો પછી કેટલા અમે ગામો લડાયા કોડો. હા તો તમારે કરવાનું છે શું એ મને કહેજો ખાલી. હા તે સમાધાન કરાવો અને દાબડી મુઠા જોડે માફી મંગાવો. હમણાં હરિભાઈ માગી હતી નિવરેજ ના કે પછી હું દાબડી મુઠા ના હાથ પગ ભાઈ નાખ્યો. અને તમને કને શીખડાયું? કોઈને શીખવાડી નહીં. આ તો અમારા મગજ નહીં કોઈ ગોડા નહીં અમે તાણે. અલે પણ ફૂમ તો આખો ને હોય હતા તાણે કેવું તું કે માફી માંગી કેજો મને. કોઈ ની ના માગે તો આપડી મુઠા ને હાલત લાકડી લઈને જાવ માથું ફોડી નાખું હમણાં. ચોઈ જાવ નહી. એ ભાઉ તું ખેતર માં જાજે હું એને સમજાવું. તું જા મારી વાત સાંભળો. ચોઈ જાવ નહી. ખોટું હું કહું તું કરો છો એમ ને પણ હેજી વેજી. પણ માફી ના માગી બાપડા એ તો આગેવાન છે. આગેવાન એના ઘર નો મારે છે નો આગેવાન. ના ના હીરો એના દોષિત તેડવાય નતો જઈ કેતો હીરો આગેવાન થઈ ગયો. હા તો મારી વાત આપણો અહીંયા વાત ની હું માફી માંગુ છું ભાઈ. ના રે ભાઈ તમારે શું લેવા દેવા. હું તમારે જો સમાધાન કરાવો માફી મંગાવો ના કે ડાબડી મુઠા ના પગ હાજા નહીં રાખું નાથે હાજા નહીં રાખું. તમે ખબર ધર્મ સંકટ માં મને લાઈ નાખો ભાઈ. તાણી મપુજી બધા ને સમાધાન કરાવે છે તો ભાઈ અમારું સમાધાન કરાવવું પડે કે એમ કેવું પડે. હું હમણાં મેલું છું થાપ હમણાં એક હું હમણાં તારે તાણી. સારું તો હડો ઊંઘો માફી મંગાવરાવું હું લાઈ. હું તો અડધો કલાક વાર જોઈએ ને કે પછી જાય આપડી મુઠા ને ઘેર ને ઘેર ની હોય તો દિવાળી મેલ્યો એના ઘેર. અલ ચોય નહીં જાવ તમે ઊંઘો કે મારા બદલે પીપી ના આવશો હોય. અરે હું આજથી પીવાનું બંધ કરી દેવ આપડી મુઠા ને કો માફી માંગે. પીવાનું બંધ કરશો ઓય કો. હા તો હું ઘૂમતા આકાર લાઈ તમારા જોડે માફી મંગાવરાવું. પણ પછી જો દારૂ પીતા ભાડ્યા એ દાડો હું ભાજી નાખ્યું. બલ્લુ બાપડે કીધું ને કે અમે તો થાપો ખાઈ ભમતા હેડો. બાપુજી સમાધાન હતું બે થાપો છોડી. એટલે હારે આતાર માં એમ કે છે કે ડાબડી મુઠાન કહો મારી માફી માંગે ના કે હું ધોકો લઈ ને હાથ પગ ભાઈ ના છું. તો પછી તમારા ઘેર સમાધાન કર્યું એટલે કડા એ બોલ્યા કેમ ના. અરે મફુજી તાણ તો મગજ માં નતું પણ આ હુકા મુઠો દારૂ પીવા જો અને એ શિકર કોઈને કીધું છે કે આના હાથે મગજ માં ફિટ થયું છે. હવે કે તાત્કાલિક સમાધાન કરાવો ના કે અડધા કલાક માં ડાબડી મુઠા ના હાથ પગ ભાજો. હવે આનો તો વિશ્વાસ ના લેવરા. આ તો શું ભલું દારૂ પીને મારો છે સોળે. અરે મફુજી અરે સોળે હું આને સારી રીતે ઓળખું છું. હવે ઓભળો મારી વાત સમાધાન તો આપડે કરી દે પણ અત્યારે હવે અંધારું થવા આવ્યું છે એટલે તમે ત્યારે વાઘુજી ને કહેજો કાલ રાખો. ના ના મફુજી કાલ નિમો ને અને અડધા કલાક નો સમય આવ્યો છે અને એમે કીધું છે કે જો તમે આટલું સમાધાન કરાવ છો ને તો હું આખી જિંદગી માટે દારૂ છોડી મેલ્યો. ઓહો દારૂ છોડવાનું કીધું. ઓવે તો તમે ચિંતા ના કરો આર્યું સમાધાન આપણે હાલ જ કરવું છે અને આપણા સમાધાન થી હોય એની જિંદગી સુધરતી હોય તો આપણે ઓમો વાર કરવી નહીં. હા તો મફુજી એટલે ફટોફટ તમે પોકો હું ઘૂમતા આકાર લઈને તમારા ઘેર આવું છું. હા બરોબર છે હું જવું. હા હા એ વાઘુજી મારી વાત સાંભળો. હું મફુજી જોડે જઈને આવ્યો છું. મફુજી ભૂમતા આકાર લઈને હોય આવે છે એટલે તમને કહી દઉં છું કે વૈકણ જૂની વાતો ના સંભાળતા નકે મજા આવશે નહીં. શું કીધું? અને બીજું એમ કહું છું કે આ સમાધાન થાય એના પછી તમે દારૂ ના પીતા નકે જો પીતે પકડાઈ ગયા તો હું હાથ પગ ભાઈ ના છું. એ તો પીતે પકડાઈ જાય તાણી ભાગશો કે ના ના. આ તો કહી દીધું અત્યાર થી તો પછી પેલા આવશે વળી ગયા. વાઘુજી પર તો આખું કોમ હાથ ઉપર છે કેમ કે તું દારૂડ્યો છે. ઓહો હો હો હો
રૂપિયા વાળા દારૂ પીવે એટલે આ તો કઈ ડ્રિંક કરે છે, નોકરિયા દારૂ પીવે એટલે આ તો કઈ શરાબ પીવે છે, અને અમાર જેવા નરવા દારૂ પીવે એટલે દારૂ ડ્યો. અલ્યા મારી વાત આપડો ખોટા સુકા આખા ગોમો સાવા થવું છે. સમાધાન નહી થાય, સમસ્યા થાય. નહી પાડવા, કોઈને નહીં પાડવા, હું જઉં છું હાથી લાવું છે ને રાણી, તો બધા જોવી. હવે એ બે શિકેર ચોકડ છે હાથમાં, આવી તાણી કે એકલા જે કુડું પટે તાણી. આ તો આમાં તો રાવણું જોવે, પણ અમારે એટલી પોચ નહીં એટલે નકે કહુંબા પોણી જોવે. હા એટલે તો તો શેળો વાળી લે હે રાણી, ઘરમો પડ્યા છે રૂપિયા એટલે તો કહું છું નકે હું તો બધું હમણાં આયોજન રાખું. તું હું આયોજન રાખે વા, હું હું આવું છું હાથી પેલા. હા એ તો તું જ કી તાણી, દારૂડિયા હોય એટલે ઇજ્જત નહીં કરવાની દારૂડિયા ને. ભૂમતા આગા, તમે સોને વેસો નહી સડાયો કાલે વાઘુજી ને થાપા નથી. માફી માંગવી પડશે. હું માફી માંગું એમ હોય બાપુજી, તમે શરમ આવે છે ની વાત કરો છો કે હું દારૂડિયા આગળ હું માફી માંગુ એમ હું આગળ વાય. તો પછી પેલી તમારે ઓર રાખવી પડે કે હવે ઓર એ બધી ના રાખવાની હોય મફુજી, અને આવી માફી હું આજે નહીં માગું ને કાલે નહીં માગું. અરે મારી આબરૂ નું શું? તમારી આબરૂ નું છે તાણી? તો પછી રહ્યો દારૂડિયો સુખ શાંતિ હુઈ રહ્યો તો તો પછી દારૂડિયા તમે હેરણ કેમ કર્યો? કોડ હેરણ નહીં કર્યો. જો તમને હું કહું છું કે અત્યારે હું એના આવે નહીં તો ભમાયા વગર નહીં મેળવે. આપડે ભમાવા નહીં, આપડે ભમાયેલા ને ભેળું કરવાનું છે. દારૂ પીતા એટલે કોઈ ભણ જ નહીં હોતું, બોલતું નહીં હવાડતું એને. તો પછી દારૂડિયું છે ને કેવરાય? હીરો ભણ માં હોય તો દારૂડિયો કેવરાય, ભણ વગર નો હોય તાણે એને દારૂડિયો કેવરાય. દારૂડિયો દારૂ પીને આવ્યો છે ને ભૂપતજી નો વખડ્યો છે ને એને એવું કીધું છે કે સમાધાન તાત્કાલિક નહીં કરો ને તો ભૂમતા આકા ના હાથ પગ નું ભાજી નાખ્યો રાતે જઈ. મારા હાથ પગ હીરો ભાજી નાખે એમ? હા અરે તાકાત બાર ની વાત છે, ભૂકા કાઢી નાખો નાખો છો. પેલો દારૂડિયો છે જે કે નહી કરશે. હું જાગતું હોય છે ઊંઘું એટલે નહીં આવો. નહીં આવું મારે, એટલે મારું તમારું મન નહીં રાખવું. અમે તમારા અંગત નહીં આવતા. દારૂડિયો ગમે એટલો ડાયો હોય ને પણ ગામમાં કે કુટુંબમાં એની ઇજ્જત તો કોઈ ના હોય. હાથું કહેતો હોય ને તો એ બધાને તૂઠું જ લાગે. એ તો નક્કી જ છે. શું છે?
બાપુજી આ તો દારૂડિયાની વાત કરો છો કે ગમે એટલા ડાયા હોય ને તો કુટુંબ કે ગામ માં તો ઇજ્જત કોઈ ના હોય, કોઈ મોને જ નહીં. એટલે ચોથી મોને મોણ થોન કો તો મોને, કૂતરો થઈને કો તો કોણ મોને. એટલે સમાધાન કરવાનું છે તમારે. એટલે હું સમજાવો કે સમાધાન માં સમસ્યા ઉભી ના કરે. સમજાઈને જ લાવ્યો છું, ઓવે અત્યારે આવતા નતા, અંધારું થઈ ગયું હતું. એનું સમાધાન કોણ કરશે તાણી, તો મારે મગજ માં લાઈટ જ થઈ. મન કાળિયો ચોકણ હોમ ધચો તો વળી કણ એ બાપડો રોડ ઉપર બલ્લુ જાતો હતો. બલ્લુ એ કીધું મને શું હતું કો? આવો હરીભા, આવો કાકે, આવો ભેગો થયો. મન કે વાઘુજી તમને પેલા ફૂમતે કાકે બે ચાર થાપો મિલી હતી, એનું સમાધાન કોણ કરશે? એટલે પછી મને લાઈટ થઈ ને ગમી તો ગોડા ને ગોડા કુટાઈ જોત. લે તને ચોથી બલ્લુ ભેગો છો, આ બલ્લુ મારો હશે સુખશાંતિ ઘેર નહીં હેડજો, અને લાકડે મોકડું ભરાવતો જો. કાલે જીભ ખેંચી લીધી હોત ને તો હાજુ હરાજ બોલી જ ના કોત. એ ફૂમતા કા, તમે બેહો કે મોસા લાવ, તમાર ઘેર બે રકે બે ચા બનાવજો. એ બનાવ છે તો પછી કાલ તો તમે મોટી મોટી વાતો કરતા હતા, રાહણું કરવું પડે ને અફણ લાવવું પડે ને આ બધું જો છે. લાવો હેડો તરત. એટલે હાર અમાર ઘર માં થોડી મેટર હેડી, તમને ખબર છે? એકલા સમજુ મે, એટલે ડોશી દિશે પડીને જતી દિશે ચા કોણ મેલે? તારો બાપ મેલે ઘેર? કે શું ઢેખાડા ખાવા હોય પડી રે બાપુજી? અને અમને અમને હાલ અમને છકડીઓ ખાય છે, અમને કમાવેલા. તમારું મગજ ઘણી વાર શીશી પૂરી રાખો, પણ હબળો મારી વાત કે આ દારૂડીઓ છે, ઓકણ સમાધાન આપડે હળવું કરવું પડશે ને. હળવા વકડા કેવા પડશે? હળવા વકડી મેળ નહી આવે. કુટુંબ ના છે મારી વાત આપડો. તમે સુખ શાંતિ બેહો કે લે, બેહો કે હોય થાપો ખાઈ બેસું. તમે શાંતિ રાખો, મગજ જાય છે. અત્યારે તમે દારૂ પીધેલો છે ને ભોનમાં તો છો નહીં, અને અંધારું થવા આવ્યું છે, એટલે હારી સમાધાન હવારે કર્યું હતું. તો અમે રાતે કદાચ થઈને તપકી જાય તો પછી અમારો તો આત્મા આખી જિંદગી ભટકે જાય કે સમાધાન કરવા માટે. તારી બે અસલ જગ્યા તમે શાંતિ રાખો કે ના? તમે થાપાવ ફેર ભમાવ ઓશંગે બેહો. તમે અમારે કોઈ તમારા તગાલા નહી જોવા. કોણ છે ગાઢો લાકડી? અમને પછી તારું મારું સમાધાન વચ્ચે પાછું નવું ઉભું થાય ભાઈ. શાંતિ રાખીને બેહો ને, પણ તમે તો શાંતિ રાખીને બેહતા નહીં. એટલા મભુજી
સમાધાન કરવા ભેગા થયા છી કે આર્યા બધા ધમકાવવા માટે ભેગા કર્યા છી? હે આ ભૂમતા આગળ ધમકાવી છી, ગળી જઈને બાસ્કુ જઈને ધમકાવી છી, એટલે શું થાય છે? તમે તમારે માફી મંગાવવાની છે? હે તો મંગાવ જાન, એવી વાત લાવો કે વચ્ચે બીજી વાત શું કરવા લાવો છો? લ્યા તમાર મંગાવી હોત તો એકલા દઈ ના મંગાઈ આવત તાણી. ચૂપચાપ એવી વાત કરો, આડી એવડી બીજી વાત ના કરો. એકે અહીંયા ભમ્યા વગર હોય ને સમજાવવાની યાર, આપણે વાત કરી. અરે મારે ભૂલ થઈ હતી, આ ભૂપેન્દ્ર ની મેં માફી ના માંગી લીધી. માફી તો તમારે બધા ની માંગવી પડે. એટલે પડવું પડે પગે, મોટા ભાઈ ના પગે પડવું પડે તમારે. પગે નહી, પગે નહી. જો તમને કહું હવે મને હારે છાપ છોડા દે ની તાણી, હું માફી માંગુ. નીકળી માંગુ કાલ તમે જ આગળ મને છાપ છોડી દે. હવે ભૂમતા આકા અભળો મારી વાત, કે પેલો થાપ પેલા છોડ છે, પેલો થાપ પેલા છોડ છે, એટલે આ એમો નેમો સમાધાન કર્યા મરી જહા, એટલે આર્યું સમાધાન થાય નહીં. અને દારૂડીઓનું સમાધાન આપણે કરવા જ આમ તો ગામના લોકો આપણને ગોડા ગણશી, એટલે આર્યું સમાધાન આજે નહીં થાય કાલે નહીં થાય. ઓ હો હો, તો પછી ગોમો ગમે દારૂડીઓ હોય ગમે એવી મેટર થાય ને તો પછી સમાધાન કરવા ના જતા ને મજા નહીં આવે. હા નહીં જ હા એમ ફરી દરિયો થઈ તો દરિયો ખમૈયા. મારું મન નહીં રાખવાનું, આ દારૂડિયા નું મન રાખવાનું છે. મોટી મોટી માફી માંગી લ્યો, હાથી જેવડા કોણ કરી નાખો. વાઘુજી મારાથી ભૂલ થઈ જઈ છે, હું તમારા ભાઈ ને માફી માંગુ છું. વાઘુજી મારી ભૂલ થઈ ગઈ છે, હું તમારી જોડે માફી માંગુ છું. ઘણું બધું જતું કરવું પડે છે, ઘણું બધું ખમવું પડે છે, આ કોને થી આ કોને કાઢવું પડે છે. જતું તો આખું મોટું કર્યું છે, ઠેર ઠેર કાઢી છે. એ તો આજીવન ને તો હોય, બધા દાડા હરખા ના હોય કે. રાઘુજી ભૂલ થઈ ગઈ, મને માફ કરી. ખબર નહી પડતી, બોલતા નહી આવતી. માફી માંગી હતી તો તારે તો ક્યારેક બોલાવી આવતો હતો. હા મારું એસબી હિન્દુસ્તાની. હા.